बनासकांठा जिल्लानी धानेरा खेतीवाड़ी उत्पन्न बजार समितिना खेडूत विभाग ने 10 बैठकों माटे आज मतगणतरी योजाई हती, जेमां बन्ने पेनल पर खेडूत मतदारों विश्वास मूकी 7-3 खेडूत उम्मीदवारों विजेता बनाव्या हता। बनासकांठा जिल्लाना धानेरा तालुकाना राजकीय लेबोरेटरी मानवामां आवे छे। धानेरा तालुका खाते योजाती चूंटणीमां दिग्गज नेताओ रातोरात उथलपाथल करी धार्यु परिणाम लावता होय छे। धानेरा सहकार विभाग होय के राजकीय विभाग, दरेक चूंटणीनी मजा अलग होय छे। धानेरा खेतीवाड़ी उत्पन्न बजार समितिनी सामान्य चूंटणीने लई जाहेरनामुं बहार पाड्युं हतुं। जाहेरनामुं बहार पड़े ए पहेला धानेरा तालुकामां बजार समितिनी चूंटणीने लई उम्मेदवारोए कमरकसी नाखी हती। धानेरा बजार समितिमां कुल 99 उम्मेदवारोए उम्मेदवारी नोंधावी हती, जेमां वेपारी विभागनी 4 बેઠકની સાથે અન્ય વિભાગની 2 બેઠકો બિનહરીફ થઈ હતી। જો કે ખેડૂત વિભાગની 10 બેઠકો બિનહરીફ ના થતાં 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે જાહેર થતાં ક્યાંક નિરાશ તો ક્યાંક ખુશીની જયકાર સાંભળવા મળી હતી। ગત રોજ થયેલા મતદાનમાં ખેડૂત વિભાગમાં કુલ 1892 મતદારો સામે કુલ 1866 ખેડૂત મતદારોએ મતદાન કર્યું હતું। ગત રોજ 98.63% જેટલું ઊંચું મતદાન થયું હતું, જ્યારે આજ રોજ ચૂંટણી કાર્યક્રમના નિયત સમય પ્રમાણે સવારે 9 કલાકે ચૂંટણી અધિકારી SB ચૌહાણે અલગ અલગ 5 બૂથો ખાતે બેલેટ પેપરથી થયેલ મતદાનની ગણતરી શરૂ કરાવી હતી। 3 કલાકના સમય બાદ ખેડૂત વિભાગની 10 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું। ડી ખેતીવાડી ઉપર બજાર સમિતિ ધાનેરાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગની 10 બેઠકો માટે જે ગઈકાલે મતદાન લેવામાં આવેલ એની આજે મતગણતરી સવારે 9 વાગ્યાથી હાથ ધરતા, આજે જે 10 બેઠકો માટે સૌથી વધુ મત મેળવી અને જે વિજેતા ઉમેદવાર છે તેમના નામ આ પ્રમાણે છે। ચૌધરી જોઈતાભાઈ હીરાભાઈ 1305 મત મેળવ્યો છે। પટેલ દજાભાઈ પ્રેમાભાઈ 1282 મત મેળવ્યો છે। આકુલિયા મોહનભાઈ ઉકાભાઈ 1229 મત મેળવ્યો છે। આંગણા ભગવાનભાઈ હીરાભાઈ 1180 મત મેળવ્યો છે। આંગણા પ્રેમાભાઈ ભૂદરભાઈ 1163 મત મેળવ્યો છે। કણબી સુજાભાઈ જીવાભાઈ 1114 મત મેળવ્યો છે। કણબી અજબાભાઈ હરજીભાઈ 1102 વોટ મેળવ્યો છે। આંગણા માનાભાઈ રામાભાઈ 1096 મત મેળવ્યો છે। કણબી શંકરભાઈ પ્રેમાભાઈ 1086 મત મેળવ્યો છે અને આંગણા વિરલભાઈ હરજીવનભાઈ 988 મત મેળવ્યો છે। આ 10 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે। ધાનેરા બજાર સમિતિના ખેડૂત વિભાગના પરિણામને લઈ સવારથી ચૂંટણી રસિકોની ભીડ બજાર સમિતિ આગળ આવી પહોંચી હતી। મતગણતરી પરિણામ જાહેર થતાં વિજેતા ઉમેદવારોને શુભકામનાઓ આપવા ખેડૂતો આવી પહોંચ્યા હતા। વિજેતા ઉમેદવારો દ્વારા મેળવવામાં આવેલા મત પર નજર કરવામાં આવે, સૌથી વધુ 1305 મત ચૌધરી જોઈતાભાઈ હીરાભાઈને મળ્યા છે, જ્યારે બીજા નંબરે 1282 મત દરજાભાઈ પ્રેમાભાઈ પટેલને મળ્યા છે। આકોલિયા મોહનભાઈ ઉકાભાઈને 1229 મત, આંજણા ભગવાનભાઈ હાજાભાઈને 1180 મત, આંજણા પ્રેમાભાઈ બુદરાભાઈને 1163 મત, કણબી અજબાભાઈ હરીજીભાઈને 1102 મત, કણબી સુજાભાઈ જીવાભાઈને 1114 મત, આંજણા માનાભાઈ રામભાઈને 1096 મત અને કણબી શંકરભાઈ પ્રેમભાઈને 1086 મત, આંજણા વિરલભાઈ હરજીભાઈને 998 મત મળ્યા છે। ખેડૂત મતદારોએ ક્રોસ વોટિંગ કરતા બંને પેનલ પૂરેપૂરી વિજેતા બની નથી। પરિવર્તન પેનલના દજાભાઈએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું કે મતદાન થયું છે તે ખેડૂતોના સારા હિતને લઈ મતદાન થયું છે અને આમાં લોકશાહીનો વિજય થયો છે। આક્રોશથી વોટિંગ કર્યું અને એક તાલુકાના ન્યાય માટે અને આ તાલુકાની પ્રજાને ખેડૂતોના હિત માટે વોટિંગ કર્યું અને 2 પેનલો બની હતી, અમારી પેનલ પરિવર્તન પેનલ હતી। અમને તો અમે છેલ્લે સુધી લડવાના મૂડમાં નહોતા કે સમરસ થઈ રહ્યું છે, સમરસ થતું હોય અને તાલુકાનું ભલું થતું હોય અને સારા સારા માણસો મૂકતા હોય તો અમારે એમાં કોઈ વિરોધ હતો, પણ એક ઘરના 2-2 વિષય આવ્યો એટલે અમે ત્યાં વિરોધ કર્યો કે ભાઈ આ વિષય ને ચાલે। હું તો છેલ્લે એકલો જ હતો દવાખાને, મને ફોન કર્યો તમારે લઈ લેવાનું છે, મેં કીધું ચોટણી થશે લોકશાહીને ડબે। અમારા જોડે જે માણસો આવ્યા, અમારે જે અમુક મંડળીઓ, અમારા જોડે 4-5 મંડળીઓ હતી, વધારે નથી, અને એવા 2-4 માણસો એવા કે એમને પોતાનો વોટ પણ નહોતું, છતાં લોકશાહીને ડબ્બે અમે ચૂંટણી લડ્યા, એ લોકોને વસ્તીએ ખૂબ આવકાર આવ્યો, એ પણ સીટ જીતના તરફેણમાં આવી ગયા, એટલે અમારી પેનલને અમે હાર તો માનતા જ નથી, કારણ કે અમારી જોડે જે આ તો છે ને રાજકારણ, કેવું કહેવાય મંડળો રાજકારણ ઘરનું, 1-10 મંડળ, 20 મંડળ, 25 મંડળ તાલુકાના બધા જ કોંગ્રેસ બધા ભેગું થઈ અને પોતાના હો મંડળ એક બાજુ કરીને અમે જૂતાભાઈ શેઠના માર્ગદર્શન એટલે 4-5 મંડળ ભેગાઈને અમે ચૂંટણી લડ્યા અને લોકશાહીમાં વસ્તી ટોટલ નાની નાની જનતાએ અને નાનામાં નાના જાતિવાળા માણસો અમને ખૂબ આવકાર આવ્યો, એ બદલ ખૂબ દરેકનો આભાર। શું લાગે ચેરમેન પદ ઉપર કોણ બેસી શકે? ચેરમેન પદ એ વિશે અલગ છે, અમે ચેરમેન પદ માટે ક્યારે ચૂંટણી નહીં લડતા, ચેરમેન એ વિશે અલગ વસ્તુ છે।
तो आ तरफ धानेरा बजार समिति पूर्व चेरमेन भगवानदास पटेल पेनल सात उम्मीदवार विजय बनया है। धानेरा भारतीय जनता पार्टी जूना और जाणीता आगेवान और धानेरा बजार समिति पूर्व चेरमेन रही चूकेला भगवानदास पटेले सौनो आभार मानी बजार समिति चेरमेन बाबते शू कहूं ते सांभळो। गई काले धानेरा खेतीवाड़ी उत्पन्न बजार समिति मतदान हतुं। बे पेनल चूंटणी लड़ती थी, एक अपनी पेनल थी, एक परिवर्तन पेनल थी। आज मतगणतरी थी, मतदारों जे चुकादो आप्यो, अपनी पेनल सात अने परिवर्तन पेनल त्रण सभ्य चूंटाणा छे। मतदारों चुकादो शिरोमान्य छे। અમે સૌ સાથે મળીને આ માર્કેટયાર્ડનો વિકાસ કરશું એવી હું ખાતરી આપું છું। સાહેબ ચેરમેન પદ હવે બધા આગેવાનો ભેગા બેસી પાર્ટી જે નિર્ણય કરશે એ અમને બધાને માન્ય રહેશે। ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થયેલું ક્રોસ વોટિંગ ધાનેરાના રાજકારણની સમજણ શક્તિનો પરિચય આપે છે। મતદારોમાં કેટલી તાકાત છે એ પરિણામથી જાહેર થઈ ગયું છે। સારા આગેવાનો ચૂંટાઈ આવે તેવા વિશ્વાસ સાથે મતદાન કરેલ ખેડૂતોએ સાચા માણસોને મત આપી વિજેતા બનાવ્યા હોવાનું જણાવ્યું હતું। ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કાલે યોજાયેલી ચૂંટણીમાં જે પરિણામ આવી ગયું છે એ પરિણામ લોકશાહી ઢબે અને સાચા માણસો સગાવાદ ભાઈ ભત્રીજાવાદને નકારી અને પ્રજાએ જનતાએ ખેડૂતોએ એ લોકોને નકારી અને સારા માણસોને ચૂંટી કાઢ્યા છે એ બદલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર।